ધોળકા તાલુકામાં વીજળીના સ્માર્ટ મીટરનો વિરોધ કરાયો છે, તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું છે. સરકારી દવાખાનામાં એમ્બ્યુલન્સ ન હોવાથી ગરીબ દર્દીઓ પરેશાન થયા છે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વીજળીના સ્માર્ટ મીટરનો પ્રોજેક્ટ કેન્સલ કરવા અને પંજાબ તથા દિલ્હીને જેમ ગુજરાત રાજ્યમાં પણ 200 યુનિટ વીજળી મફત આપવાની માંગણી સાથેનું એક આવેદનપત્ર આજે ધોળકાના પ્રાંત અધિકારી હિતેશકુમાર જોશીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સમિતિના હાથ સે હાથ જોડો વિભાગની અમદાવાદ જિલ્લા યુથ સમિતિ અને ધોળકા તાલુકાના યુથ સમિતિ દ્વારા આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત એક અન્ય આવેદન પ્રાંત અધિકારીએ પણ તેમને રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના વિરોધમાં આપ્યું હતું. આ ઉપરાંત ધોળકા તાલુકા હેલ્થ ઓફિસરની કચેરીમાં પણ તેમના દ્વારા એક આવેદનપત્ર પાઠવીને ધોળકા ખાતે મેનાબેન ટાવર વિસ્તારમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રજૂઆત કરાઈ હતી. સાથે જ હાલ આ અધિકારી દવાખાનામાં એમ્બ્યુલન્સ ન હોવાથી ઇમરજન્સીની પરિસ્થિતિમાં ગરીબ દર્દીઓને હાલાકી વેઠવી પડે છે. તેમણે આવેદનપત્રમાં એવી ચીમકી ઉચ્ચારી હતી કે જો 1 જુલાઈ સુધીમાં ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. આવેદનપત્ર આપતી વખતે જીજ્ઞેશભાઈ, મિતેશ મકવાણા, રાહુલ રાઠોડ, અજય રાઠોડ, અનિલ વણકર, દીપક પરમાર, જયદીપ મકવાણા, ચિરાગ મકવાણા, નવીનભાઈ તેમજ જીગર મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બરોબર, અમદાવાદ જિલ્લા યુથ પ્રમુખ જીગ્નેશ રીગોર અને રાહુલભાઈ રાઠોડ. આજરોજ જે અત્યારે જે સ્માર્ટ મીટરનું જે ચાલી રહ્યું છે આખા ગુજરાતમાં, બરોબર, સ્માર્ટ મીટર લગાવવા માટેનો જે ચાલી રહ્યું છે એના માટે પહેલાં રિચાર્જ કરાવવું પડે 2-2 હજાર રૂપિયાનું, બરોબર. નરી ખુલ્લેઆમ લૂંટ થઈ ગઈ છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને જે આપણે દિલ્હીમાં અને જે પંજાબમાં જે 200 યુનિટ જે વીજળી મફતમાં મળે છે તે પણ ગુજરાતમાં અમને મળે એવી અમારી માંગ છે. અમદાવાદ જિલ્લા યુથ કન્વીનર જીગ્નેશ રીગોર તથા ધોળકા તાલુકા યુથ કન્વીનર રાહુલ રાઠોડ તથા ધોળકા તાલુકા સમિતિ જાતિય જોડો મિતેશ મકવાણા સાથે રહી આજે અમે અમારી યુથની ટીમ સાથે આજે પ્રાંત સાહેબની ઓફિસમાં આવ્યા છે. તથા અમે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ધોળકા શહેરની અંદર, એની અંદર જે પ્રાથમિક જરૂરિયાતો નથી એની માટે અમે સાહેબશ્રીને આવેદન આપ્યું છે. જેમ કે હોસ્પિટલની અંદર એમ્બ્યુલન્સની સુવિધાઓ નથી, જેના કારણે પેશન્ટોને જાય કોઈ અમદાવાદ હોસ્પિટલમાં રિપેર કરવાના હોય છે, એવા સમયે ઘણી તકલીફો પડે છે. એટલા માટે ધોળકાની જનતાને ન્યાય મળે એટલા માટે અમે સાહેબશ્રીને આવેદન આપ્યું છે. તે 1 મહિનાની મુદતને આપી લઈ છે, 1 મહિનાની અંદર જો એમ્બ્યુલન્સની સુવિધાઓ ધોળકા પ્રાથમિક કેન્દ્રોમાં નહીં ઉપલબ્ધ થાય તો અમે ધરણા ઉપર હતા ઉપવાસ પર બેસશું. આજે આ જોડો અમદાવાદ જિલ્લા યુથ સમિતિ દ્વારા આજ રોજ તાજેતરમાં બનેલી જે રાજકોટની ઘટના છે જેમાં 22 બાળકોએ જે જીવ ગુમાવ્યો છે એ ઘટનાની અમે ઘોર નિંદા કરીએ છીએ અને આ સમગ્ર જે બાબત છે એની અમે અનેક વખોડી છે. અગાઉની તક્ષશિલા વિદ્યાપીઠની વાત કરવામાં આવે એ બનાવને ધ્યાનમાં લઈ બીજો બનાવ વડોદરા શહેરમાં ભારે તાનાશાહી સરકારની દેખાઈ જેમાં નાના બાળકોનો જીવ ગુમાવ્યો. તો આ બંને ઘટનાને ધ્યાનમાં રાખી સરકારશ્રીએ કોઈપણ જાતના પગલાં લીધેલ નથી, જેના કારણે તાજેતરમાં રાજકોટ શહેરમાં જે ગેમ ઝોનમાં જે બનાવ બન્યો છે અને જેમાં જે પણ બાળકોનો ભોગ બન્યો છે તો એ તમામ બાળકોના જે પીડિત પરિવાર છે એ લોકોને યોગ્ય ન્યાય મળે અને જે પણ ગુનેગાર છે એ લોકોને યોગ્ય સજા મળે એવી અમારી નમ્ર અરજ છે.